મિત્રો ધોરડોમાં જમવા માટે આપણે જ્યાંથી સફેદ રણ જોવા જઈએ ત્યાં એન્ટ્રી પોઈન્ટ ઉપર કે જે જગ્યાએ આપણે પાસ આપવાનો હોય તેની બાજુમાં જ આ રણ સરદ રેસ્ટોરન્ટ આવેલું છે, જેમાં 150 રૂપિયા ગુજરાતી થાળીના છે. તો ચલો સ્વાદ માણીએ. અહીં એન્ટ્રી વખતે જ આપે કૂપન લેવાની રહેશે, જે 150 રૂપિયાની છે. અને માહી જેમ બતાવી રહી છે તેમ અમે બે કૂપન લીધેલી. આ કૂપન લીધા બાદ આપ બુફે ડિનર હોય તે ટાઈપનું થાળી વાટકો ગ્લાસ ચમચી વગેરે લઈ અને આપની રીતે ઈચ્છો તેટલી સબ્જી રોટી વગેરે લઈ શકો છો. અને છાશ પણ આવી જ રીતે અનલિમિટેડ આપવામાં આવે છે. રોટી મિત્રો આપ જોઈ શકો તેમ મોટી થોડી હોય છે. અને આજના મેનુમાં બે શાક છે, જેમાં એક કઠોળનું શાક છે અને ગ્રીન સબ્જીમાં બટાકા અને રીંગણનું શાક છે. સાથે સાથે આ આપણી ગુજરાતી દાળ હોય છે અને ભાત હોય છે. અને આ કોબી ટામેટાનું સલાડ પણ હોય છે. તો મિત્રો આવી રીતે આપણે થાળી લઈ અને હવે આપણે ટેસ્ટ કરીશું કે કેવી ગુજરાતી થાળી છે. થાળીમાં રહેલ દરેક આઈટમ મિત્રો અનલિમિટેડ છે. થાળીમાં રોટલી અનલિમિટેડ, દાળ છે, આ ચોરીનું શાક છે, આ રીંગણા બટાકાનું રસાવાળું શાક છે અને સલાડ અને છાશ છે. સૌ પ્રથમ રોટલીથી શરૂ કરીએ. સરસ સ્વાદ છે. ચોરીનો પણ સ્વાદ સરસ છે. દાળ દાળ ટેસ્ટી છે, મસ્ત છે. ગુજરાતી થાળીનો ટેસ્ટ માણીએ. રીંગણ બટેકાનું શાક સરસ છે. હવે આપણે ચોળા શાક સાથે ટેસ્ટ કરશું. મજા આવી ગઈ. હવે દાળ પણ ઘર જેવી છે, સરસ છે. છાશ પણ સરસ છે. ઓવરઓલ ગુજરાતી થાળી સારી છે. તો ચાલો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીએ. તો સૌ પ્રથમ આપણે સલાડ ટેસ્ટ કર્યો. તો ચાલો હવે આપણે રોટલી સાથે ચોળીનું શાક ટેસ્ટ કરીએ. ટેસ્ટી છે. હવે આપણે રીંગણ બટેકાનું શાક ટેસ્ટ કરીએ. મજા પડી ગઈ. હવે આપણે દાળ ટેસ્ટ કરીએ. દાળ સ્વીટ છે પણ મજા પડી ગઈ. હવે છાશ ખાટી છે પણ મજા આવી. આમ થાળી સરસ છે. મિત્રો દાળ ભાત નો પણ અમે ટેસ્ટ માણ્યો, ઘર જેવો જ ટેસ્ટ છે. અને આજનો વ્લોગ મિત્રો આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો. એ આવજો.